નમસ્કાર હું જીલલ પટેલ ફાઉન્ડર એન્ડ ચેરમેન પ્રભાકુંન્ગ ગ્રુપ આજે ફરીથી એક લાઈવ સેશન સાથે તમારું આ વિડિયોના માધ્યમથી સ્વાગત કરું છું આજનો સબ્જેક્ટ છે સમાજની કરુણતા અને વાસ્તવિકતા સબ્જેક્ટ બરાબર સમજજો સમાજની કરુણતા અને વાસ્તવિકતા હવે આજે આજનો સબ્જેક્ટ છે એનો મુખ્ય ઉદ્દેશ તમે સમજી ગયા હશે કે યુપીમાં જે કાંડ થયો જે એક વર્ષની દીકરી જોડે સામૂહિક બળાત્કાર થયું અને એને જે નિર્દયાથી એને મર્ડર કર્યું અને પ્રશાસને બી એને વિધાઉટ પરમિશન રાત્રે બે અઢી વાગે અગ્નિદ આપ્યો તો તેના અગેન્સ્ટમાં ઝુંબેશ તો આખા દેશભરમાં ચાલિત થઈ ગઈ પરંતુ એક્શન આવતા જ નથી છેલ્લા દસ વર્ષનો ઇતિહાસ તમે જુઓ તો રેપના કે હેરેસમેન્ટના દિવસો દિવસ આ બધા પ્રયત્નો બિંદાસથી લોકો કર્યા કરે છે કોઈને ડર લાગતો જ નથી પ્રશાસનનું સરકારનું સમાજનું કોઈ પણ જગ્યાથી કોઈને પણ એક પોઈન્ટ વન પર્સન્ટનો બી ડર લાગતો નથી અને આજના આ જે સેશનમાં સમજવાનું છે કે એમાં પાંચથી છ મુદ્દા છે મેં લખેલા છે હું તમને સમજાવીશ કે કયું કારણ છે કે જેનાથી આવી ખરાબ પ્રવૃત્તિનો અંજામ આવે છે તેમાં મેં સ્ટાર્ટ કરું છું બહુ ફટાફટનું સેશનને વિરામ આપી દઈશ તમે સમજવાનો પ્રયત્ન કરજો અને થોડું તમારા દિમાગમાં ઉતરવાનો પ્રયત્ન કરજો જો તમે બે વ્યક્તિઓને સુધારવાનો પ્રયત્ન કરી દેશો તો સ્લોલી સ્લોલી દસ વર્ષ નાખો દેશ સુધી જશે આ છે ને એકચ્યુઅલી આજનું સેશન છે ને કે આ જે સમાજની કરુણતા છે ને એ બે જગ્યાએ છે એક તો માનસિકતા પર એક દલિત સમાજ અને હું ઉજ્જડત સમાજ નથી કહેતો દલિત સમાજ વર્ષિસ ક્રોધિત સમાજનું છે આજનો જે આ વિષય છે ને દલિત સમાજ વર્ષિત ક્રોધિત સમાજ છે સમાજને તમે જયારે એક વર્ગમાં મૂકવા માંગો છો એક વર્ગમાં સમાજને તો સમાજને તમે આર્થિક રીતે પ્રથમ એક વર્ગમાં મૂકી દો આરક્ષણ પછી હટાવવાની માંગ કરો આરક્ષણ માટેનો ઝઘડો સરકાર જોડે પછી કરો પ્રથમ સમાજના દરેકે દરેક વ્યક્તિઓ હું કોઈ જાતિવાદ કોમવાદ પર નથી જોવા માંગતો પણ સમાજના દરેક વર્ગના વ્યક્તિઓ એક પેજ પર આવી જવા જોઈએ એક વર્ગ પર મૂકી જવા જોઈએ તો જ આ સમાજ કે દેશ એક વર્ગમાં રહેશે દરેકની કાર્યશૈલી અલગ છે દરેક કોઈ શિક્ષક છે તો કોઈ વેપારી છે તો કોઈ એમ્પ્લોય છે કે કોઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે તે વસ્તુ અલગ છે પરંતુ સમાજને દરેક એક જ નજરિયાથી જોવું જોઈએ એક જ વિઝનેબલ હોવું જોઈએ એક નીચો એક ઊંચો પછી એને જાતિવાદમાં તમે રૂપાંતર કરો તમે કોમવાદમાં રૂપાંતર કરો આ તો આ કાસ્ટનો છે આ જાતનો છે આના કારણે આ બે સમાજનો જન્મ થયો છે અને એ સમાજનું નામ છે દલિત સમાજ અને ક્રોધિત સમાજ આજે જ્યારે કાંડ થયો ત્યારે મેં મીડિયા પર અમુક અમુક મુદ્દાઓ જોયા બહુ આરએનડી કર્યું બહુ રિસર્ચ કર્યું સમજ્યું તમે પહેલાં લોકો કહેવા માંગે કે એક દુકાનદાર એને તો જ્યારે કંઈક વસ્તુ બિસ્કિટ કેવું લેવા આવે ત્યારે એને સ્પ્રે કરે ને પછી એને જો યુઝ કરવા દે એટલે આમ આ સમાજની અને માનસિકતાની ભારત દેશની ભયંકર મોટા મોટી કરૂણતા છે કોઈ દિવસ વિકાસ થશે નહીં પછી એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવે કોંગ્રેસની કોઈ સરકાર આવે કે બીજી કોઈ પણ સરકાર આવે કે ભગવાન પોતે આવી જાય કોઈ પણ દિવસ આ જો તમે માનસિકતા ચેન્જ નહીં કરશો ક્રોધિત સમાજ અને દલિત સમાજનું જે પહેરને તમે એક પેજ પર નહીં લાવશો એ લોકોનું કોમ્પ્રોમાઇઝ નહીં કરાવશો એ લોકોનું માઇન્ડસેટને તમે ડેવલપમેન્ટ નહીં લાવશો તો કોઈ પણ દિવસ આ સમાજની પ્રગતિ થશે નહીં અને સમાજ માત્ર તમારોને મારા પૂરતો નથી સમાજ દરેક પૂરતો છે અને તમે એટલું યાદ રાખજો જે લોકો અત્યારે આ વિડીયો જોતા છે ઘણા લોકો ક્રિટિસાઇઝ કરશે કે શું એકને એક વાત કરવી મીડિયા પણ ચલાવે ફેસબુક પર ચલાવે સોશિયલ મીડિયા બધા ચલાવે મારું ખાલી એટલું જ કહેવું બધું જ ચાલતું છે તમે શું ચલાવ્યું તમે કોઈ કંઈ શું વસ્તુ ચલાવ્યું નથી ચલાવ્યું ને તો તમે ફોલો કરવાનો પ્રયત્ન કરો પાંચથી છ મુદ્દા છે બરાબર સમજજો લખી લેજો મારા દરેક વિડીયોમાં ને નોટબુક નોટબુકથી લખી લેજો આ આ સમાજની રચના કોને કરી પ્રથમ તો આ દલિત સમાજ અને ક્રોધિત સમાજની રચના કોને કરી આપણે કરી નંબર બે પર છે શું કહેવું નંબર ત્રણ પર છે કોને કહેવું અને નંબર ચાર પર છે શાના માટે કહેવું શું કહેવું કોને કહેવું અને શાના માટે કહેવું આપણા કોઈ બી વ્યક્તિઓ પાસે આપણા પાસે આનો આન્સર નથી તમે શું કહેવું છે તમારે કોને કહેવું છે અને સાના માટે કહેવું એનો કોઈના પાસે પણ આન્સર નથી અને આ જ મોટા મોટી તકલીફ છે તમે કહેવા જાઓ તો સરકારી કે અર્ધ સરકારી કે બીજા કોઈ વર્ગ વિશ્લેષણ બરાબર સમજ તમે તો સમજાવી નથી શકતા કાંઈ તો એ લોકો સમજી નથી શકતા એટલે તમારો વોઇસ ડાઉન થઈ જાય છે એજ્યુકેશન રેઝ વોઇસ છે પહેલું વસ્તુ યોર્યુકેશન બીજા વસ્તુ છે સમજણ તમે જે પણ વ્યક્તિઓને જે પણ મુદ્દો ઉઠાવો છો તમે જેને પણ જે કહેવા માંગો છો તેને બરાબર સમજણ આપો નંબર ત્રણ છે મતભેદ અને મનભેદ મતભેદ અને મનભેદ નહીં હોવું જોઈએ તમારું થોડું ઘણું મતભેદ હોય તો સમજી ગયા પણ તમે દિલમાં કપટ રાખો અને મનભેદ રાખો કે આ તો આ સમાજનો છે આ તો આવ છે આ તો તે છે આ તો આ મુસ્લિમ છે આ હિન્દુ છે આ ક્રિશ્ચન છે આ માનસિકતાને તમે પરે થઈ જશો તો તમારો વિકાસ થશે નંબર ચાર પર છે વ્યસન મોટામાં મોટા રેપ જેટલા પણ થયા છે તમે જોજો એ રેપી શો તો ગાંજો ડ્રગ્સ સિગરેટ ચૂનો તમાકુ માવો આલ્કોહોલ કોઈનું ને કોઈનું વ્યસન કરતા હશે અને હેવી ડોઝ કરતા મારા ગયા વિડીયોમાં બી મેં કીધેલું સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ અત્યારે જે બધી મગજમારી ચાલે છે કે મીડિયા જે બોલીવુડને જે ઘેરે છે એ જરૂરી છે આજે આપણે જેને એક પ્રતિભાશાળી એક્ટર ગણાવતા હોય આપણે જેને આપણે એક સિમ્બોલિક ગણાવતા હોય જેને આપણે ફોલો કરતા હોય જે હીરો હિરોઈનને એ લોકો ડ્રગ્સના રવાડે ચડતા હોય તો તે સમાજને શું એ લોકો ઉપયોગી આપણે જેના મૂવી જોતા હોય ને તેને આપણે એમ કે એ મૂવીને આપણે ફોલો કરીએ એના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરીએ બહુ બધા મૂવી આવ્યા છે કે આપણે એને એ મૂવીને અનુલક્ષીને આપણે કઈ શીખ લઈએ પણ તે લોકો જો વાસ્તવિક જીવનમાં જો એ લોકો વ્યસનના રવાડે હોય તે આપણને શું સમજ આપવાના તે આપણને શું સલાહ સૂચન આપવાના એટલે હું કઈ બોલિવૂડનો વિરોધી નથી કે હું કોઈ હીરો હીરોનો વિરોધી નથી મારો પ્રશ્ન એ જ છે ખાલી કે વ્યસન મુક્તિ થવું જ જોઈએ વ્યસન મુક્તિ માટે તમારે તમારા સાથે રહેનાર કોઈ પણ વ્યક્તિ જો વ્યસન કરતો તેને અટકાવો ચૂનો તમાકુ સિગરેટ માહો મસ્તી વિમલ ગુટકા કંઈ પણ ખાતો હોય તેને અટકાવી દેવું હું પણ નથી અટકાવી શકતો પણ હું ભયંકર પ્રયત્ન કરું છું તમે પ્રયત્ન કરો એને ઓપન કરવાની મગજમારી કરો બહુ ઝઘડો થાય એના ઘરનું જીવન સુધરી જશે હું તમને એક્ઝામ્પલ આપું એક વ્યક્તિની મંથલી ઇન્કમ પંદર હજાર રૂપિયા છે એક વિમલ સાત રૂપિયાનો આવે એક સિગરેટ દસ રૂપિયાની આવે રોજની દસ સિગરેટ પીતો હોય માણસ એટલે સો રૂપિયાના સિગરેટ કહેવાય સો રૂપિયાનું કે માઓ મસ્તી કંઈ ખાતો હોય હવે તમે ગણતરી કરો ત્રીસ દિવસ ત્રણ હજાર રૂપિયાનું એ સિગરેટ ને વસ્તી ખાઈ લઈ પગાર છે રૂપિયા આવે હોટલમાં કે બહાર ખાવામાં નીકાળી કાઢે દસ હજાર રૂપિયા રહ્યા ને પછી કે મારો વિકાસ નથી થતો મેં તો ગરીબ જ છું મારાથી ઘર નથી લેવાતું મારીથી બાઇક નથી લેવાતું મારી છોકરાનું ભણતર નથી કરાવતું મારે રેન્ટ ભરવાની તકલીફ પડે છે મેડિકલ ઇમરજન્સીમાં પ્રોબ્લેમ છે વાઇફ ખુશ નથી મમ્મી પપ્પા ખુશ નથી આખું ગામ ખુશ નથી તું સુધરે નહીં તું કેમ નથી સુધરતો તમે જ્યારે તમારી ઇન્કમના ત્રણથી ચાર હજાર રૂપિયા જયારે વેસનમાં નાખી દઉં છો તમારા તમે સેલ્ફીસ છો તમે તમે એટલા બધા સેલ્ફીસ છો તમે તમારા માટે પોતાના જાતના ઉપર તમે પૈસા ખર્ચો છો પણ તમારા છોકરાને એજ્યુકેશન માટે ખર્ચવા માટે ત્યારે ફીસ તમને વધારે લાગે કે લોકડાઉનમાં ફીસ વધી ગઈ તમારી વાઇફ જો કંઈ વસ્તુ માંગે તો તને તો રોજ બહારનું ખાવાનું જોઈએ છે તમે જોડે પર ઉતરી પડો છો તમારો દીકરો જો એક રમકડું માંગી લઈ તો તું તો રમકડું જ માંગી લે તું તો ક્રિકેટની બેટ માંગે તું બોલ માં તમે તમે પોતે તમે પોતે તમારું વ્યસન ઓછું નથી કરી શકતા એક મહિનો વ્યસન છોડો નહીં ત્રણ હજાર રૂપિયા પછી ત્રણ હજાર રૂપિયા પંદરસો રૂપિયા તમારી વાઈફ નંબર પંદરસો રૂપિયા બાળક આપો માતા પિતાને આપો હજાર રૂપિયા પ્રવૃત્તિ પર કરો તે તો તમે કરી નથી શકતા શાના માટે નથી કરી શકતા આ ચોથો મુદ્દો વ્યસનો બરાબર મગજમાં ઉતારજો અને મારા સાથે જોડાના દરેક વ્યક્તિ વ્યસન મુક્તિમાં ભાગ લેવો તો જ આ સમાજને સમૃદ્ધ કરી શકશો નહીં સમાજ સમૃદ્ધ નહીં થશે નંબર પાંચ પર છે માનસિકતા

વડીલો એટલે તમે જે વ્યક્તિને રિસ્પેક્ટ આપો છો ચાહે તમારો ફ્રેન્ડ હોય ચાહે તમારા ગુરુ હોય ચાહે તમારા મેન્ટર હોય ચાહે તમારા ભાઈ બેન કાકા મામા ફ્રેન્ડ્સ કોઈ પણ હોય રિસ્પેક્ટ એટલે કઈ રીતે એના સારા ગુણને તમે એક્સેપ્ટ કરતા હોય અને પોઈન્ટ વન પર્સન્ટ ફોલો કરવાનો પ્રયત્ન કરતા હોય એ વડીલોને માન આપો એનું સમજણ આપો એનું માર્ગદર્શન લેવો અને ગાઈડલાઈન લેવો આપણા અંદર વડીલોની કોઈ ગાઈડલાઈન લેતા જ નથી નંબર આઠ પણ છે આધ્યાત્મિક તમે આધ્યાત્મિકમાં હોવા જોઈએ હું એમ નથી કહેતા આધ્યાત્મિક એટલે તમે મંદિરમાં જઈને બેસી જાઓ એ મેં તમને એવું નથી કહેવા માંગતો તમે કમ્પ્લીટલી ડિવોટેડ થઈ જાઓ મારું ખાલી કહેવાનું એ છે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં તમે શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો તમારા કાર્ય પર તમારા કુશળતા પર તમે તમે જસ્ટ થિંક કરો તમે કોઈ વસ્તુ તમે થિંક કરો કે મારે આ કરવું છે મારે વિમલ ગુટકા છોડવું છે મારે વ્યસન છોડવું છે તો તમે દસ વ્યસન દસ ગુટકા ખાતા હોય તમે ત્રણ પર આવો પાંચ પર આવો સાત પર આવો નવ પર આવો એક પર આવો બે પર આવો એના માટે તમને માતાજી પ્રેરણા આપશે બીજા જે બી ભગવાન હોય શંકર ભગવાન છે કે ક્રિસ્ત ભગવાન છે કે અલ્લાહ છે કે જીજસ હું કઈ આપણે કોઈ પણ ક્રિશ્ચન ભગવાન છે કોઈ પણ તમને માર્ગદર્શન આપશે તમને જુસ્સો વધારશે મંદિરમાં જવાનું કામ નથી મંદિરની ભાવ બી જસ્ટ ટ્રાય ટુ ડુ મેડિટેશન ઓમ નમ શિવત બોલો મેં તમને આગળ બી કીધેલું તમારા શાસ્ત્રમાં જે પણ એક આધ્યાત્મિક વર્ડ હોય તેને અગિયાર વખત આંખ બંધ કરીને બોલાવો આ મુઠ્ઠીને એકદમ જોરથી દબાવો તમારી એનર્જી વધી જશે તો મુઠ્ઠી એકદમ જોરથી દબાવો અને એક ખાલી થ્રી મિનિટ્સ તમે ત્રણ મિનિટ માટે તમારી આંખ બંધ કરીને વિચારો કે મેં ક્યાં છું ને મારે ક્યાં જવું છે જસ્ટ થિંક કરો તમે વિચારો કે મેં ક્યાં છું મારે ક્યાં જવું છે મેં તમને વચન આપું તમે ઓટોમેટિક ચેન્જ થઈ જશો સવારે સાત વાગે ઉઠીને વિમલ ખાવરા છે ને મારા મિત્ર

મરું મરું તો સૌ કોઈ કરે મરના પાછળ કોઈ મરતું નથી અરે એની રાખને કોઈ અડતું નથી આ કહેવત બનાવેલી પૂર્વજો એ આ મગજમાં ઘરે રહેજો મરુ મરું તો સૌ કોઈ કરે મરનાની પાછળ કોઈ મરતું નથી એની રાખને બી કોઈ અડતું નથી એટલો શબ્દ બરાબર યાદ રાખજો એટલે જે વ્યસન માટે ના પાડે ને જે ધમકી આપે ને તમે તમારા ઘરમાં વાઈફને તમારા પિતાને તમારા આમ કરી નાખા તેમગ આવા બહુ બધા નવસારીમાં ગુજરાતમાં ને મુંબઈમાં બહુ બધા કિસ્સા છે નામ નહીં કહીશું એક છોકરો બારમા ધોરણ છોકરો વ્યસન માર્ગે એના પિતા જઈને ઠપકો હોય હું મરી જવા નદીમાં કૂદીને મરી જવા એ હું એ વોટ ઇઝ ધીસ મરી જાય ભાઈ કોની રાહ જોઈ તું જાય તો જગ્યા ખાલી બીજા બહુ આવે એકસો પાંત્રીસ કરોડ વસ્તી છે આ બરાબર સમજી લેજો નંબર આઠ નંબર નવ પર છે બે આંખની શરમ અમારા મુદ્દા બરાબર સમજો બે આંખની શરમ તમને છે ને બે આંખની શરમ હોવી જોઈએ કોઈ પણ વસ્તુ કરવા માટે બે આંખની શરમ રાખો તમે થોડાક ડાઉન થવું તમને તમને અંદરથી શરમ લાગવી જોઈએ યાર મેં થૂકતો છું અરે પેલો શું વિચારશે અરે મેં સિગરેટ પીતો છું કોઈ જોઈ જશે ઘરે તમને તમને અંદરથી અંદરથી બીક હોવી જોઈએ જોઈએ ગભરામટ હોવું કોઈ જોઈ જશે તો આ બે આંખની શરમ તમને છે ને કોઈ પણ ખોટી વસ્તુ કરવા માટે અટકાવશે હવે આજે નવ મુદ્દા કીધા રિપીટ કરું એજ્યુકેશન સમજણ મતભેદ અને મનભેદ વ્યસન માનસિકતા વડીલો આધ્યાત્મિક પ્રવૃત્તિ અને બે આંખની શરમ આ નવ મુદ્દા જો તમે તમારા મગજમાં ગાલી જશો ને તો નિર્ભયા કાંડ જેવા કાંડ થયા ને તે થટા અટકશે અને તમે અટકાવી શકશો તો થટા અટકશે ને તમે અટકાવી શકશો નહીં તો હવે કાંડ થયા જ કરશે તમે શાંતિથી આંખ બંધ કરીને વિચારો તમારા આજુબાજુમાં આવું થતું નથી થાય જ છે પણ આ ખાણા કાન કરે છે આંખની આગળ આ કાંડ મૂકી દે છે સોરી કાન સો જસ્ટ ટ્રાય ટુ આઉટ ફ્રોમ ઓલ ધીસ નોનસેન્સ થિંગ હવે મુદ્દો એ કહેવા માંગુ છું મેં તમને કે આ જે દીકરી સાથે આટલું ખરાબ વર્તણૂક થયું આ બે પ્રકાર છે આ બે પ્રકારે થયું છે એક તો જેણે કર્યું છે ને જે જે આના આરોપીઓ છે ને એ ભયંકર ક્રોધિત હશે એની માનસિકતા એટલી ગંદી હશે ભયંકર ક્રોધિત હશે કે બળાત્કાર કરીને જીભ કાઢી કાપી રાખવું અને એનું કરોડરજ્જુ તોડી રાખવું એટલે ભયંકર એટલે ભયંકર એની માનસિકતા ખરાબ હશે મારી રૃષ્ટિ એને ફાંસી આપી દેવી તાત્કાલિક કે યોગી સરકાર હોય કે મોદી સરકાર તાત્કાલિક ફાંસી આપી દેવી જોઈએ કેમ એનું કારણ તમે સમજાવો એ સમાજ માટે ભયંકર એટલે ભયંકર દુશ્મન છે સમાજનો હવે મારું એમ કેવું કે આ જ્યારે આ ચાર વ્યક્તિઓનો જન્મ થયો હશે ત્યારથી જ આ લોકો આટલા ખરાબ હશે જન્મ થયા અને એ લોકો રેપ કરવા લાગ્યા માતાના પેટમાંથી જન્મ થયો ત્યારથી આ લોકો રેપ કરવા લાગ્યા એવું તો નથી ને તો આવું કેમ થયું આનું વિશ્લેષણ કરો ફાંસી આપી દેવાનું પણ હવે આવું નહીં થાય તો તમે શું કરો તમારા આજુબાજુનો જે પણ વર્ગ છે તમારા આજુબાજુનો વર્ગ ફ્રેન્ડ સર્કલ કોઈ બી સર્કલ તમે જોયા કરો કે કોણ કઈ પ્રવૃત્તિમાં ચાલતું છે કોણ વધારે પ્રમાણમાં વ્યસન છે વ્યસનના માર્ગે છે કોનો ગુસ્સો વધારે ક્રોધિત છે કોની માનસિકતા બહુ ખરાબ છે કોનું એજ્યુકેશનમાં બહુ લો લેવલ છે એજ્યુકેશન આપણે ડોક્ટર એન્જિનિયર બનવાની વાત નથી કરતો એજ્યુકેશન એટલે તમારા મારા જેવા કોઈને સમજણ આપે અને સમજે અને ગ્રાસ કે સમાજની પરિસ્થિતિ શું છે સમાજના બંધારણ શું લખેલું છે ભગવાને શું લખેલું છે એ સમજે એને એને કહેવાય એજ્યુકેશન એટલે ગીતામાં શું લખેલું છે આ ગીતામાં શું લખેલું છે આ ગીતા આખી વાંચવાનો નથી ગયતો ગીતામાં શું લખેલું છે કોઈક તો કહે ને આટલી બધી સિરિયલ ટીવી સિરિયલ એના ગીતાના ઉપર તમારે શું કહે કેટલા બધા વિડીયો તો કોઈ કંઈક તો લખ્યું ને ગીતામાં અર્જુન આ કીધું કે કૃષ્ણ આ કીધું તો તમારા તમારા બાઇબલમાં કંઈ લખેલું હશે તમારા તમારા ઇસ્લામની કઈ બુકમાં લખેલું હશે તો તેને ખાલી સમજો અને એને આધ્યાત્મિકમાં કન્વર્ટ કરો નહીં તો આ સમાજનો વિકાસ થશે નહીં મારું ખરેખર કહું તો વિની શ્રદ્ધાંજલિ છે આ બેનને જે માનસીબેન નિર્ભયાનું નામ બદલ્યું છે કે દલિત સમાજની છોકરી ઓગણીસ વર્ષની કેટલું ખરાબ યાતના એને વેઠી હશે તમે વિચારો કલ્પના કરો અને મેં તો પેલા ડોક્ટરોને કહું કે ડોક્ટરોને પેલા ફાંસી આપી દેવી જોઈએ જે હોસ્પિટલ વાળા છે તેને કે જેને તમે બહાર મૂકી રાખીને તમને ખબર છે તો એ લોકો એવું સ્ટેટમેન્ટ આપે છે કે તો નાટક કરતી છે બે 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 દિવસ પહેલા છે ને સિવિલ હોસ્પિટલમાં બી ગયેલો હતો પેલી બેન છે ને જે દીકરીને મેં જે પોસ્ટ કર્યું છે ને તો તમારી ઈચ્છા તમે એ દીકરીને જઈને જોયા આવજો સિવિલ હોસ્પિટલમાં તમે જઈને જોયા આવજો તમને ખરેખર ખબર પડશે કે પરિસ્થિતિ ક્યાં ચાલી રહેલી છે સમાજ ક્યાં જઈ રહ્યો છે એનીવે મારું તો ખાલી એટલું જ કહેવું જે જે વર્ગ સમાજને બે નજરે જોનાર છે ને જે વર્ગ સમાજને બે નજરે જોનાર છે એક સમાજને આ વર્ગે જોનાર છે એક સુશાંતસિંહ રાજપૂત પાછું રિપીટ કરું ને બીજો શાહરૂખ ખાન એક નરેન્દ્રભાઈ મોદી કે મુકેશ અંબાણી કે અમિતાભ બચ્ચન ને ટોયલેટ સાફ કરનાર વ્યક્તિ એક બેન્કર ને એક ક્લર્ક કે પ્યુન આજે ચેન્જ કરી દેશો સમાજને એક પેજ પર લાવી કાઢશો ત્યારે આરક્ષણ બંધ કરવાની મગજમારી કરજો ત્યાં સુધી આરક્ષણ બંધ કરવાની મગજમારી નહી કરો કેમ બંધ કરવાની મગજમારી નહીં કરો કે તમે સમાજને એક પેજ પર મૂકી દેવો બહુ બધા પરપ્રાંતિયો ઓફિસર વર્ગના સાહેબો વડીલો શિક્ષકો બિહાર ઓરિસ્સા યુપી મહારાષ્ટ્ર બિહાર અને યુપીમાં દસ વાગ્યા પછીની સાત વાગ્યા પછી સાંજે દીકરી બહાર જઈ નહીં શકે ને આ કોણ કહે છે આ જે આઈએસ અને આઈપીએસ બનવા માટેના પ્રયત્ન કરનાર જે વર્ગ છે ને જે વ્યક્તિ તે કહે છે એટલે સમજો કોઈ ત્રહિત વ્યક્તિ કે રસ્તે ચાલતો માણસ નથી કહેતો જે આઈએસ બનવા માટે યુપીએસસી ની એક્ઝામની તૈયારી કરી રહ્યો છે જે કોઈ સારી એવી નેશનલાઈઝ બેંકમાં મેનેજર છે તે વ્યક્તિ એવું કહે છે કે બિહાર અને યુપી ને મહારાષ્ટ્રના અમુક ગામડાઓમાં ને ઓરિસ્સામાં સાત વાગ્યા પછી ભેખાર માંગે ભેખાર તો વી આર લકી આપણી સરકારના આપણે ઋણી છે આપણે આપણા સમાજના ઋણી છે આપણું ગુજરાત બહુ લકી છે પરંતુ તે ગુજરાત અમેરિકા ને કેનેડા અને લંડન ને જોયા કરે તકલીફ અહીંયા છે તમે તમારા ગુજરાતને જુઓ કે આપણે કેટલા લકી છે આપણે કેટલા સારા આગળ વધતા છે અને આ વાતો છે ને તે હું નથી કેતો આ સમાજના બહુ શિક્ષિત વર્ગ મોભાશાળી વ્યક્તિઓ આ વાતો કરી રહ્યા છે કે આપણું ગુજરાત બહુ આગળ છે આ ગુજરાતને આગળ વધારવું હોય ને મેં તો તમને કહું આ ગુજરાતને આગળ વધારવું હોય ને તો બધા એક પેજ પર આવી જુઓ એક જ પેજ પર આવી જુઓ આ બધી પોલિટિક્સ રમવાની બંધ કરી દો અને પોલિટિક્સ પરથી બી એક પોઈન્ટ કહું એક બહુ મહાન સ્પીકર છે સંજય રાવલ વલસાડમાં આવેલા હતા થોડા દિવસ પહેલા એમણે કહી દીધું કે આ જે નેતાગીરી કરતા છે ને નેતાગીરી એને નેતાગીરી કરવા દેવો પરંતુ આ નેતાગીરીમાં યુવાન વર્ગ જે ભણેલો વર્ગ છે જે સાહસિક વર્ગ છે જે ટેકનોલોજીના પરે વર્ગ છે જેને બધી આઈડિયાસ છે ખરા ખોટું છે અને જેને પૈસા કમાવાની અપેક્ષા નથી જેને જેને ખરેખર દેશની ઉન્નતિ કરવાની અપેક્ષા છે ને તેવા વર્ગને તમારા આજુબાજુમાં હોય ને તેવા વર્ગને તમે પ્રમોટ કરો અને એના એને સત્તા પર લાવવાનો પ્રયત્ન કરો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણા દેશનો વિકાસ કર્યો છે તેવા બીજા કાર્બન કોપી નરેન્દ્રભાઈ મોદીને લાવો દરેક દરેક ગામડે ગામડે સરપંચ હોય કે તલાટી હોય કે મંત્રી કોઈપણ વ્યક્તિ કોઈ પણ સમાજના કોઈપણ વ્યક્તિને તમે અહીંયા લાવવાનો પ્રયત્ન કરો હંડ્રેડ એન્ડ વન પર્સન દસ જ વર્ષમાં દસ વર્ષમાં ટોટલી ટોટલ સિનેરીઓ ચેન્જ થઈ જશે

રાજકોટ સુનાય મુજબ પતા નહીં એ નવસારી કહા હૈકિન જવસારી સુરત મેલસાડ મે થયેલો છે અને એક પ્રોપેગન્ડા એક એજન્ડા બનાવીને આપણે પ્રમોટ કરીએ અને આજે બહુ બધા જો ફેસબુક પર જે કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભાજપ કર્યા કરે યુથ એ તમે કોંગ્રેસ ભાજપ કરવાનું બંધ કરી દો તમે જે પાર્ટીમાં હોય તે તમે જો કોંગ્રેસમાં હોય તો તમારી નિષ્ઠા એવી હોવી જોઈએ કે તમે કોંગ્રેસને ટોપ પર લઈ જુઓ તમે ભાજપમાં હોય તો તમારી નિષ્ઠા એવી હોવી જોઈએ કે તમે ભાજપને હન્ડ્રેડ પર્સન્ટ ટોપ લઈ જુઓ આ તમે જો વિશ્લેષણ કરી નાખશો તો તમારું સંગઠન મજબૂત થશે અને વિપક્ષ અને પક્ષ તો હોવો જ જોઈએ નહીં તો એક જણાની દાદાગીરી વધી જાય પણ આ વિપક્ષ અને પક્ષને તમે જે જગ્યાઓ છો વિપક્ષમાં છો કે પક્ષમાં છો તેને પ્રમોટ કરવાનો પ્રયત્ન કરો

એક સમાન કઈ રીતે આર્થિક ભીસમાં તો તમે એક સમાન નહીં મૂકી શકો કોઈ કરોડ રૂપિયા કમાય કોઈ એક હજાર કમાય બરાબર પણ એક રિસ્પેક્ટની લેવલથી એક માન મર્યાદાથી એક ઇજ્જતથી એક વડીલ વર્ગથી દરેકને એક પેજ પર મૂકવાનો પ્રયત્ન કરો આ તમને એક પેજ પર તમે મૂકી દેશો તો તમારું ભવિષ્ય સદ્ધરશે સમાજનું બાકી આવા નિર્ભયા કાંડ જેવા કાંડો થતા રહેશે ચીટિંગ થતી રહેશે બળાત્કાર થતા રહેશે અને સરકાર દસ લાખ ને પચીસ લાખનું મેનતાણું એ લોકોને આપતું રહેશે

તમારી પ્રગતિ ઓટોમેટિકલી ચાલુ થઈ જશે તમારી પ્રગતિ ઓટોમેટિકલી ચાલુ થઈ જશે તો આજનો જે વિષય હતો સમાજની કરુણતા અને વાસ્તવિકતા તમારા મગજમાં બરાબર હશે સમાજની કરુણતા અને વાસ્તવિકતા અને તેમાં દલિત દલિત સમાજ સમાજ ક્રોધિત છે કોઈ કોઈ લોકોના પર ટિપ્પણી નહીં કરતા કે ક્રોધિત સમાજ ટિપ્પણી નહીં કરતા દેર ઇઝ નો સમાજ એક વર્ગ બનાવેલો છે દલિત સમાજ અને એક વર્ગ બનાવેલો છે ક્રોધિત સમાજ આ દલિત અને સમાજ દલિત અને ક્રોધિતને જે સમાજની રચના કોઈ કરેલી છે ને તેને દોસ્તી કરાવી રાખો જિંદગીમાં કાંડ થતા બંધ થઈ જશે તો આના સાથે વિરમું છું કે આવી ઘટના ભવિષ્યમાં કોઈ દુશ્મન જોડે પણ નહીં થાય દુશ્મન તો હોવા જ નહીં જોઈએ અને જો તમે તમારા નજીકના કોઈ મિત્ર વર્તણુક હોય અને તમને એવું લાગે કે આ પ્રવૃત્તિ આવું કરે છે તાત્કાલિક એને સુધારવાનો પ્રયત્ન કરો નહીં મને સિદ્ધુ પોલીસ કેસ બીજો કઈ નહીં કોઈ વધારે પડતું વ્યસન કરતું છે ને તેને અટકાવવાનો પ્રયત્ન કરો આજ મારી તમને બે હાથ જોડીને પ્રાર્થના જે છે સુધરી આવું કર્યું આ બધ છે વિમલ માઓ ચૂટકી સિગરેટ ખાતા વ્યક્તિઓ જાહેરમાં ખાશો ને જાહેરમાં દંડ છે ફોટો પણ મોકલી જ આપશું જે થવાનું એ થાય ગાળ દેશે એ તો એનું ઘર તો સુધરી જશે ને જે કેલ્ક્યુલેશન આવે પણ બરાબર વિચારજો એક વખત જે વ્યસન કરતો હોય ને એક વખત કેલ્ક્યુલેશન વિચાર લેજો તે હવે શું કરશે ખબર ખબર લોકો એ શું કે આપણે જીવન જીવવાનું કે નહીં આપણે મરી પરંદર ખાઈ પીને આ એ લોકોની મેન્ટાલિટી એટલે પ્રથમ તો વ્યસન છોડવા પહેલા તો મેન્ટાલિટી ચેન્જ કરવાની બહુ જરૂરત છે સો જસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ યોર સેલ્ફ વેર યુ આર એક્ઝેક્ટલી તમે તમે તમારી જાતને જસ્ટ શોધવાનો પ્રયત્ન કરો તમે એક્ઝેક્ટલી ક્યાં છો

આત્મનિર્ભર થવું હોય અને કરોડો રૂપિયા કમાવું હોય મનથી તે રવિવારના સેશનમાં આવી જજો અને રજીસ્ટર કરી દેજો પ્રભાવુન સરોજગી લિંક નીચે કોમેન્ટ બોક્સમાં હશે ત્યાંથી રજિસ્ટર કરી દેજો જય હિન્દ જય ભારત આવજો